अंबाजी जता पदयात्रियोनी सेवा माटे अरवली जिला संगठन द्वारा मोड़ासामा विसामाने शुरुआत करवामां आवी हती। अरवली जिला भाजप संगठन द्वारा मोड़ासामा विसामानो प्रारंभ थयो हतो, जेमां वडाप्रधान नरेन्द्र मोदीना 73मा जन्मदिवस निमित्ते सेवा पखवाड़िया अंतर्गत विसामानुं आयोजन करवामां आव्युं हतुं। अने विसामा पर पदयात्रियोनी सेवामां चा, नास्तो, मेडिकल सेवा, पानीनी व्यवस्था करवामां आवी हती। अरवली जिला प्रमुख सहित भाजपना कार्यकरो पदयात्रियोनी सेवामां जोड़ाया हता। गोधरा, पंचमहाल, दाहोद, महिसागर, छोटा उदयपुर जिल्लाना पदयात्रियोनुं अरवली जिलामां आगमन थयुं हतुं, जेथी अरवलीने मार्गो पर बोलमाळी अंबे जय जय अंबेना नाद साथे गूंजी उठ्या हता। भरत कड़िया साथे तनिषा परमार, सिटी न्यूज, मोड़ासा। अरवली जिला संगठन द्वारा भादरवी पूनम निमित्ते अमित अंबाजी जता पदयात्रियोनी सेवा ए गुजरात भारतीय जनता पार्टी ना प्रदेश अध्यक्ष माननीय सी आर पाटिल साहेब ना मार्गदर्शन नीचे समग्र गुजरात नी अंदर देश ना यशस्वी वडाप्रधान नरेंद्र भाई मोदी साहेब नो 73मो जन्मदिवस ना पखवाड़िया एक पखवाड़िया सुधी सेवा ही संगठन एले अलग अलग प्रकार नी सेवाओ करवानी होय तो अंबाजी पदयात्रियोनी सेवा नो विसामो ए अरवली संगठन द्वारा करवामां आव्यो छे। त्यारे आ विसामानी अंदर तमाम पदयात्रियोने चा, नास्तो तेमज मेडिकल कैम्प द्वारा दवानुं पण वितरण करवामां आवे छे। अने अरवली जिल्लाना तमाम कार्यकर्ताओ, तमाम होद्देदारो उमंगथी अने उत्साहथी आज सवारथी ज आ काममां जोड़ाया छे अने 6 दिवस सुधी आ सेवाही संगठनना माध्यमथी आ पदयात्रियोनी सेवा करवानो मौको અમને જ્યારે મળ્યો છે ત્યારે સૌ કાર્યકર્તાઓનો, સૌ પદયાત્રીઓનો આભાર માનું છું। દિશાથી માઉન્ટ આબુ ખાતે બિરાજમાન અદ્ધરદેવી અર્બુદા માતાના સાનિધ્યમાં નવમી પગપાળા યાત્રા સંઘનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ડીસાથી માઉન્ટ આબુ ખાતે બિરાજમાન રાજરાજેશ્વરી અવધર દેવી અર્બુદા માતાજીના સાનિધ્યમાં આજરોજ ડીસાથી બનાસકાંઠા જિલ્લા માળી સમાજના પરમાર પરિવારના લોકોએ પેદલ યાત્રા સંઘમાં જોડાઈ અને સંઘને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વાત કરીએ તો અર્બુદા માતા એ માઉન્ટ આબુ ખાતે બિરાજમાન અધર દેવી તરીકે ઓળખાય છે અને એક કુળના લોકોની કુળદેવી તરીકે બિરાજમાન છે। ત્યારે માળી સમાજના પરમા પરિવારના કુળદેવી અધર દેવી અર્બુદા માતા પણ પોતાની કુળદેવી માને છે। ત્યારે આ સંઘનું પ્રસ્થાન 2015માં પહેલું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને રેવાજી, પુનમાજી, મગનાજી પરમાર સંઘવી પરિવાર તરફથી આ સંઘનું પ્રસ્થાન કરવામાં આવેલ ત્યારે બીજા વર્ષે પરમાર પરિવારના લોકો આ સંઘમાં જોડાઈ અને યોગદાન આપે અને પછી ધીમે ધીમે બનાસકાંઠા જિલ્લાના માળી સમાજના પરમાર પરિવારના લોકો દૂર દૂરથી આવી આ સંઘમાં જોડાયા હતા। ત્યારે આ વર્ષે આ સંઘ 9મા વર્ષમાં પ્રવેશ કરે છે અને આજે 9મી પગપાળા યાત્રા યોજાઈ હતી। વિશાળ સંખ્યામાં 3000 પગપાળા યાત્રા જોડાયા હતા। અર્બુદા માતા પગપાળા યાત્રા સંઘના પ્રમુખ શિવાજી સોનાજી પરમારના ઘરેથી માતાજીના રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ત્યારે પ્રસ્થાન વખતે ડીસાના લોકલાડીના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ગુજરાત વેર હાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી તથા સમાજના અનેક આગેવાનો સાથે કમિટી સભ્ય નવીનભાઈ રેવાજી, રમેશભાઈ ભુરાજી, પરેશભાઈ ખેગારજી, રમેશભાઈ પ્રતાપજી, પ્રેમભાઈ દોનાજી, દિનેશભાઈ ખેતાજી, ગીરધારજી બાગ, દીપકભાઈ, કનુભાઈ સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। જ્યારે આજે સંઘના પ્રસ્થાન વખતે માતાજી પણ મહેરબાન થઈ સવારથી જ ધીમે ધારે વરસાદ વરસતો રહ્યો અને લોકો ધીમે ધીમે ચાલતા રહ્યા અને લોકોને પણ ઠંડક મળી રહી અને ડીજેના તાલ સાથે લોકો જોડાઈ માતાજીના રથનું પ્રસ્થાન કરેલ ત્યારે આ સંઘની અંદર લગભગ 800 જેટલા લોકો પગપાળા યાત્રાએ જશે। આ સંઘ પરિવાર સાથેના લોકો જોડે હોય તેથી દિવસના ચાલવાનો સમય અને રાત્રે સંપૂર્ણ આરામ તથા ભજન કીર્તન કરશે અને 4 દિવસ એટલે કે તારીખ 22/9/2023 ના રોજ સાંજે 3 વાગે માઉન્ટ આબુ ખાતે રાજપૂત ધર્મશાળા પહોંચી રાત્રે ભોજન લઈ અને ભવ્ય લોક ડાયરો પણ રાખેલ હોય લોકો લોક ડાયરામાં પધારી ડાયરાની રમઝટ પણ માનશે અને બીજા દિવસે માતાજીના મંદિરના પ્રાંગણમાં યજ્ઞ રાખેલ હોય સર્વ ભક્તો યજ્ઞમાં જોડાશે અને મહાપ્રસાદ લઈ છૂટા પડશે। ગિરી જોશી સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, ડીસા। આજે
बनासकांठा परमार परिवार नमो पैदल यात्रा स्वयं आज निकलो 19 तारीखे 22 तारीखे रात्र मऊ पहुंचे दस वाजे एम के भजन संध्या है। सवेरे 23 तारीखे हवन और महाप्रसादी अमार भाई माँ अर्बुदा धाम में हवन राखेलो है। बीजू कि अमरा नमीवार पैदल यात्रा निकले थे अने माँ अर्बुदा बदा ने भूखी राखे और परमार परिवार एक थाय एवं अमारी आशा है। बदा ने भूखी राखी प्रांतिज नेशनल हाईवे 8-3 रस्ता थी रेलवे स्टेशन सुधी आश्रे 12 जेटली स्कूल कॉलेज आवेल छे अने आ रोड उपर सरकारी कचेरीओ अने संस्थाओ पण आवेल छे। तो हजारोनी संख्यामां बाळको अभ्यास अर्थे शाळामां आवता होय छे अने अवनवर भारे वाहनो डम्परो रेती माटी कपચી भारे वाहनो फूल फास्ट आडेધમ બેફામ નીકળતા હોય છે અને અવનવર અકસ્માતોની ઘટના બને છે અને બાળકો અકસ્માતમાં જીવ પણ ગુમાવ્યા હોય છે। ત્યારે આવી કોઈ ઘટના અન્ય બાળકો સાથે ન બને તેને ધ્યાને લઈને પ્રાંતિજ ખાતે આવેલ વિવિધ સ્કૂલના આચાર્ય તથા કોલેજના પ્રિન્સિપાલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને પ્રાંતિજ મામલતદાર જૈનિલ શાહને આવેદનપત્ર આપીને શાળાના સમય તથા શાળા છૂટવાના સમય રોડ ઉપર આવતા ભારે વાહનો ઉપર પ્રતિબંધ લગાવવા માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। પ્રાંતિજ ખાતે આવેલ એપ્રોચ રોડ ત્યાં ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ મળી અને કુલ 5000 ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। મોટા ભાગે શાળાઓનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 5:30 કલાક સુધીનો હોય છે। આ સમય દરમિયાન આ રોડ પર ભારે વાહનો એટલા બધા પ્રમાણમાં આવે છે કે ઘણી વખતે બાળકોને મોટો અકસ્માત થવાની પણ સંભાવના દેખાય છે। આ બાબતે આજરોજ માનનીય મામલતદાર સાહેબને સૌ આચાર્ય મિત્રોએ ભેગા મળી અને આવેદનપત્ર આપ્યું છે। આશા રાખીએ છીએ કે આ પ્રશ્નનો સત્વરે નિકાલ આવે। ભાબરના બુડેઠા ગામના વાલ્મીકી વાસમાં વરસાદી પાણી ભરાતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા। રાજ્ય સરકાર છેવાડાના માનવીના ચિંતાની વાતો કરે છે। સોનો સાથ સોનો વિકાસ, કેવો છે વિકાસ? બનાસકાંઠાના ભાબર પંથકમાં 3 દિવસ પહેલા 7 ઇંચ વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ભાબર શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા। ત્યારે ભાબરના ગ્રામ્ય વિસ્તારોમાં અમારા રિપોર્ટરની ટીમ તાક મેળવા બુરેઠા ગામ પહોંચી હતી। ગામના જાહેર માર્ગમાં વરસાદી પાણી ભરાયા હતા। અમારા રિપોર્ટરની ટીમને ટ્રેક્ટર મંગાવવાની ફરજ પડતા ટ્રેક્ટર પર બેસીને બુરેઠા ગામના વાલ્મીકી દલિતવાસની મુલાકાત લેતા વાલ્મીકી પરિવારના 12 મકાનો આવેલ છે, જેમાં 40 લોકો વસવાટ કરે છે। તમામ ઘરોમાં પાણી ભરાઈ જતા પરિવારોને જમવાનું બનાવવા મુશ્કેલી વેઠી રહ્યા છે। ઘરોમાં પાણી ભરાતા આખી રાત પોતાના બાળકને સાચવા ઉજાગરા કરવા પડ્યા હતા। 3 દિવસ થવા છતાં પાણીનો કોઈ નિકાલ ન થતા ઘરની ઓસરીમાં રસ્તામાં ટીંચણ સુધી ગંદુ પાણી ભરેલા જોવા મળ્યા હતા। પરિવારોને રહેવાની મુશ્કેલી પડતી હોય તો પશુઓને સાચવા રસ્તા પર બાંધીને રાખવા મજબૂર બન્યા છે। રાત્રે જીવ જંતુનો ડર બતાવી રહ્યો છે। ચારે બાજુ પાણી ભરાતા નાના બાળકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। બાળકોને સાવચેતીથી બહાર લાવવા લઈ જવા મોટા વ્યક્તિનો સહારો લેવો પડે છે। આ બાળકો એકલા પાણીમાંથી પસાર થાય, પાણીમાં પડે તો દુર્ઘટના થવાની ભયથી બાળકો સ્કૂલમાં પણ જઈ શકતા નથી। દલિતવાસ પહોંચતા ત્યાં ઘરોમાં પાણી ભરેલા જોવા મળ્યા હતા। પીડિત પરિવારોને રહેવાની મુશ્કેલી પડતા પરિવારની તપાસ કરતા એક મોટી ઉંમરના 125 વર્ષના વૃદ્ધ મહિલા ઝૂંપડીવાળીને ખાટલા પર બેઠા હતા। તેમણે પોતાની આપવીતી સંભળાવી હતી। ઉલ્લેખનીય છે કે બુરેઠા ગામથી વરસાડા ગામે જવાનો માર્ગ 3 વર્ષ પહેલા પાકો ડામર રોડ બનતા જે પાણી નિકાલ માટે નાણાં મૂકવાના હતા તે મુકતા ગામ અને ઘરોમાં પાણી ભરાવાની 3 વર્ષથી સમસ્યા રહે છે અને તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રના બેરા કાને સંભળાતું નથી।
તંત્રકારે કુંભકર્ણની નિદ્રામાંથી જાગે છે. ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ભાભર. જે તે અમારે બાલ બચ્ચા રાખવા, અમારે જો ત્રણ દાડાથી વરસાદ ચાલુ છે તો અમારે મૂકવા છે, અમારે પશુ છે મૂકવા, પશુ મારા આ બાંધો આજ બહાર જઈને બે બાંધે, આજ પશુ મારા ઘેર નહીં, બહાર બાંધેલા હે. બસ આર્યું છે મારું કહેવાનું છે, પાણીનો નિકાલ કરવાનો કંઈક કરો, ગમે ત્યાં કરો પણ પાણીનો નિકાલ કરો. બસ આર્યું છે મારે કહેવાનું છે. ભાદરવી પૂનમ એટલે બોલ મારી અંબે, જય જય અંબે. ભાદરવી પૂનમ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પદયાત્રીઓ સાથે સંઘો પણ નજીક આવતા જાય છે. પદયાત્રીઓ માટે યાત્રાધામ ખેડ બ્રહ્માના માતાજીના દર્શન સમયમાં તારીખ 23 થી ફેરફાર કરવામાં આવેલ છે. સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડ બ્રહ્માના શ્રી અંબિકા માતાજી મંદિરે આજ દિવસ સુધીમાં 74 સંઘો પદયાત્રીઓ સાથે આવીને અંબાજી તરફ પર્યાણ કરી ચૂક્યા છે. ખેર બ્રહ્મા મંદિર ટ્રસ્ટ તરફથી પદયાત્રીઓની સુખ સુવિધા માટે રાહત દરે જમવાની વ્યવસ્થાની સાથે આરામ માટે શેડ, પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા, રોગચાળો ના ફેલાય તે માટે 24 કલાક સાફ સફાઈ, સિક્યુરિટી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ કહેતા મેનેજર ઘનશ્યામસિંહ રેવરે વધુમાં જણાવેલ કે યાત્રાળુઓના અવિરત પ્રવાહને કારણે તારીખ 23 થી તારીખ 29 સુધી સવારે 6:30 કલાકે આરતી થશે અને છેલ્લા 3 દિવસ માટે આખા દિવસ સાથે રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ખેર બ્રહ્મા. જય અંબે. ખેર બ્રહ્મા માતાજી મંદિરમાં ભાવિક ભક્તોનું સ્વાગત છે. આજરોજ ભાદરવા સુદ 7મા દિવસે લગભગ 70 થી 75 સંઘોનું આગમન થઈ અને અંબાજી તરફ પ્રયાણ કરે છે. માતાજી મંદિર પ્રમુખ અને ટ્રસ્ટ દ્વારા મંદિરની અંદર અનેક પ્રકારની નવી નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. 2 પેયાનયુક્ત નાવાને ધોવા નાવા ધોવા માટે સરસ સગવડ કરવામાં આવેલી છે. સાથે સાથે એક શેડ બનાવ્યો છે. શેડની અંદર દરેકને સુવા માટે મફત સગવડ કરવા માટે પ્રમુખશ્રી અને ટ્રસ્ટ મંડળે જાહેર કરેલ છે. બીજું કે માતાજી મંદિરમાં 23 તારીખથી 30 તારીખ સુધી સવારે આરતીનો ટાઈમ 6:30 કલાકે રહેશે. મંદિર આખો દિવસ ખુલ્લું રહેશે અને રાતે છેલ્લા 3 દિવસ એટલે 27, 28 અને 29 ત્રણ દિવસ રાતે 12 વાગે મંદિર બંધ કરવામાં આવશે. ત્યાં સુધી મંદિર રાબેતા મુજબ ખુલ્લું રહેશે. ભાવિક ભક્તોને તકલીફ ન પડે તે માટે માતાજી મંદિરમાં રહેવાની, બંને ટાઈમે રાહત દરે જમવાની, મંદિર ટ્રસ્ટ દ્વારા સરસ સુવિધા કરવામાં આવેલ છે. આજરોજ માતાજી મંદિરમાં જેટલા બી સંઘો આવે છે તેમને તકલીફ ન તે માણે એટલા માટે અહીંયા ડૉક્ટરોની ટીમ પણ હાજર થઈ ગઈ છે. ડૉક્ટરો બી સેવા આપી રહ્યા છે. માટે માતાજી મંદિરમાં લોકો શાંતિથી દર્શન કરી આગળ વધે એવી શુભેચ્છાઓ. માતાજી અમને સુખી રાખે અને ટ્રસ્ટ મંડળ દ્વારા આ લોકોએ સરસ સગવડ કરી છે. લોકો આભાર માનીને જાય છે. રાધનપુર તાલુકાના દેગામાં બનાસ ડેરીએ દૂધમાં આપેલો વધારો ન મળતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેગામના પશુપાલકોની બનાસ ડેરી તરફથી વધારો આપવાની જાહેરાત કર્યા બાદ વધારો ન મળતા પશુપાલકો રાધનપુર ખાતે આવેલ શીત કેન્દ્ર ખાતે પહોંચી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય વધારો આપવાની જાહેરાત કર્યા બાદ મોટાભાગની ડેરીઓની અંદર પશુપાલકોને વધારો મળી જતા તેને લઈને રાધનપુર તાલુકાના દેગામના પશુપાલકોને વધારો ન મળતા રોષ જોવા મળ્યો હતો. દરેક મંડળી દ્વારા 26% વધારો આપવામાં આવે છે ત્યારે દેગામ ખાતે 21% વધારો આપતા 150 થી વધારે પશુપાલકોની અંદર રોષ જોવા મળ્યો હતો. દરરોજ 900 લીટરની આવક, દરરોજની દૂધની આવક હોવા છતાં પશુપાલકોને પગાર પણ રેગ્યુલર ન મળતા હોય તેને લઈને રોષ જોવા મળ્યો હતો. દરેક મંડળી દ્વારા 26% વધારો આપવામાં આવે છે ત્યારે દેગામ ખાતે 21% વધારો આપતા 150 થી વધારે પશુપાલકોની અંદર રોષ. દરરોજ 900 લીટરની આવક, દરરોજની દૂધની આવક હોવા છતાં પશુપાલકોને પગાર પણ રેગ્યુલર ન મળતો હોય તેને લઈને રોષ જોવા મળ્યો હતો. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર.
અમારે ડેરીમાં નફો બેહતો નથી, કારણ કે એકલો ભ્રષ્ટાચાર થાય છે અને કોઈ ડેરીના ચેરમેન મંત્રી કે કોઈ સાંભળવા તૈયાર નથી અમારું. અમે આ રજૂઆત લઈ અને રાધનપુર કેન્દ્રમાં આવ્યા છીએ અને આ અરજીની તરત કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રતિજ્ઞા સામૂહિક આરોગ્ય કેન્દ્રની ગાંધીનગરના રીજીઓની ડેપ્યુટી ડાયરેક્ટરની મુલાકાત લીધી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મમતા સેશન અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ગાંધીનગરના રીજીઓના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર સતીશ મકવાણાએ મુલાકાત લીધી હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે જિલ્લાના તમામ આરોગ્ય અધિકારી સાથે રાષ્ટ્રીય કક્ષાના આરોગ્ય લક્ષી અને યોજનાઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી અને હાલમાં આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય મેળા, આયુષ્માન આપકે દ્વારા અમલીકરણ થાય અને ટીબી મુક્ત ભારત અને ટીબી મુક્ત ગ્રામ પંચાયત કરવાને લઈને તમામ અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની મુલાકાત કરીને જિલ્લા કક્ષાની બેઠકમાં તમામ રાષ્ટ્રીય કાર્યક્રમની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જો કે બેઠકમાં ઉપસ્થિત અધિકારીની તમામ આરોગ્ય કેન્દ્રમાં ગુણવત્તાસભર આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જો કે આરોગ્ય સેવાઓ ચાલી રહી છે ત્યારે સ્માર્ટ રેફરલ સેવાઓ, પેશન્ટ કેર ઇન હોસ્પિટલ, ડાયાલિસિસ સેન્ટર, પીએમ જય યોજના અંતર્ગત વધુમાં વધુ લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે આરોગ્યની યોજનાઓના અમલીકરણ કરવા સૂચન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરિયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, તમામ આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, પ્રાંતિજ. આજે પ્રાંતિજ તાલુકાના અંદર મમતા સેશન સાથે સાથે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી. મમતા સેશનની અંદર રૂટીન ઇમ્યુનાઇઝેશનની સાથે સાથે મિઝલ્સ રૂબેલાના ફર્સ્ટ અને સેકન્ડ ડોઝ તમામે તમામ લાભાર્થીને મળી જાય એ બાબતે ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું. આ ઉપરાંત લેફ્ટ આઉટ અને ડ્રોપ આઉટ ન થાય અને સંપૂર્ણ રસીકરણ થાય એ માટે ખાસ સૂચના આપી. આ ઉપરાંત હેલ્થ હેલ્થ વેલનેસ સેન્ટર ખાતે અત્યારે તાજેતરમાં આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત દર શનિવારે જે મેળાનું આયોજન થયેલું હોય એની ખાતરી કરી, જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાંતિજ ખાતે સ્માર્ટ રેફરલ સર્વિસીસ, હોસ્પિટલ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન અને આ ઉપરાંત ડિલિવરી, ઓપીડી, આઈપીડી એ તમામે તમામ પ્રોગ્રામનું રિવ્યૂ કર્યું. જિલ્લા કક્ષાના સીડીએચઓ શ્રી, એડીએચઓ શ્રી, આસોસિએશન શ્રી સાથે સાથે સીડીએમઓ શ્રી અને જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે મિટિંગ કરી અત્યારે તાજેતરમાં ચાલી રહેલ આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય મેળા, આરોગ્ય સભા અને આયુષ્માન આપકે દ્વાર એનું સંપૂર્ણપણે અમલીકરણ થાય અને ખાસ કરીને ટીબી મુક્ત ભારત, ટીબી મુક્ત ગ્રામ પંચાયત જે કરવાની વાત જે આપણે કરી રહ્યા છે એના અંદર આપણે બધા સાથે મળીને કઈ રીતે કામગીરી કરવાની થાય એ બાબતનું આયોજન કર્યું અને માર્ગદર્શન આપ્યું. શું નામ આપું? ડૉક્ટર સતીશ મકવાણા, રિજિયનલ ડેપ્યુટી ડાયરેક્ટર, ગાંધીનગર રિજિયન.